દીવમાં પ્રાથમિક તેમજ માધ્યમિક શાળાના 45મા ખેલ મહોત્સવ 2018 અને 19નો ભવ્ય ઉદઘાટન સમારોહ યોજવામાં આવ્યો હતો. સંઘ પ્રદેશ દીવ ખાતે સ્પોર્ટ્સ ડિપાર્ટમેન્ટ કલેક્ટર દીવ દ્વારા પ્રાથમિક તેમજ માધ્યમિક શાળાના 45મા ખેલ મહોત્સવ 2018 અને 19ના ભવ્ય ઉદઘાટન સમારોહ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમના ઉપલક્ષમાં મુખ્ય અતિથિ દીવ જિલ્લા પંચાયત ઉપપ્રમુખ શ્રીમતી અશ્વિનીબેન ભરતના વરદ હસ્તે ધ્વજારોહણ તેમજ મશાલ પ્રગટાવી 45મા ખેલ મહોત્સવને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. તેમજ અતિથિ વિશેષ એચઓ સ્પોર્ટ્સ મનોજ કામલિયા, સહાયક શારીરિક શિક્ષા અધિકારી સ્પોર્ટ્સ અક્ષયભી કોટલવાર, પ્રિન્સિપાલ તેમજ શિક્ષકગણ ઉપસ્થિત રહ્યા હતા. દીવ જિલ્લા પંચાયત ઉપપ્રમુખ અશ્વિનીબેન ભરતના વરદ હસ્તે ધ્વજારોહણ બાદ આ ખેલ મહોત્સવમાં ભાગ લેનાર દીવ વણાકબારા કોગલા ફુદમ તેમજ બુચરવાડા પાંચેય ગ્રુપના વિદ્યાર્થીગણ દ્વારા પરેડ કરવામાં આવી હતી. સરકારી માધ્યમિક કન્યા શાળાના દીવની વિદ્યાર્થિનીઓ દ્વારા સુમધુર સ્વરે પ્રાર્થના બાદ દીવ સ્પોર્ટ એચઓ મનોજ કામલિયા દ્વારા સ્વાગત પ્રવચન આપવામાં આવ્યું હતું. ઉપસ્થિત અતિથિગણોનું પુષ્પગુચ્છથી સ્વાગત બાદ અશ્વિનીબેન ભરતના વરદ હસ્તે મશાલ પ્રગટાવવામાં આવી હતી તેમજ નેશનલ ખેલાડીઓ દ્વારા હાથમાં મશાલ લઈ મશાલ ભ્રમણ કરવામાં આવ્યું હતું. ખેલ મહોત્સવ 2018માં ભાગ લેનાર પાંચ ગ્રુપો વચ્ચે સાંસ્કૃતિક સ્પર્ધાનું આયોજન થયું હતું, જેમાં દરેક ગ્રુપની વિદ્યાર્થીઓ દ્વારા સુંદર નૃત્ય પ્રસ્તુતિ આપવામાં આવી હતી, જેમાં દીવ ગ્રુપ વિજેતા બન્યું હતું, જ્યારે બુચરવાડા ગ્રુપ રનર બન્યું હતું. આ સ્પર્ધામાં નિર્ણાયકની ભૂમિકા જીગરભાઈ વસંતજીભાઈ ઝેરિયા, વિનયબેન શાહ તેમજ જવાહર નવોદય વિદ્યાલયના સંગીત શિક્ષિકા શિલ્પાબેને નિભાવી હતી. તેમજ વિજેતા તેમજ રનર ટીમના ઉપસ્થિત અતિથિગણના વરદ હસ્તે ટ્રોફી એનાયત કરવામાં આવી હતી. આ કાર્યક્રમના ઉપલક્ષમાં મુખ્ય અતિથિ દીવ જિલ્લા પંચાયત ઉપપ્રમુખ અશ્વિનીબેન ભરતે પોતાના વક્તવ્યમાં ખેલાડીઓનું ઉત્સાહવર્ધન કરતાની સાથે આ 45મા ખેલ મહોત્સવને ખુલ્લો મૂક્યો હતો. ત્યારબાદ પ્રતિયોગિતાઓને પ્રારંભ કરવામાં આવ્યો હતો, જેમાં 100 મીટર દોડમાં વરિષ્ઠ કન્યા કુમાર દ્વારા ભાગ લેવામાં આવ્યો હતો. આ કાર્યક્રમના અંતમાં પ્રભારી સહાયક શારીરિક શિક્ષા અધિકારી દિલીપ પી મોરી દ્વારા આભારવિધિ કરવામાં આવી હતી તેમજ સંપૂર્ણ કાર્યક્રમનું મંચ સંચાલન શારીરિક શિક્ષણ શિક્ષક રમેશ બારિયા દ્વારા કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમને સફળ બનાવવામાં દીવ સ્પોર્ટ્સ ડિપાર્ટમેન્ટના સ્ટાફગણનું સંપૂર્ણ યોગદાન રહ્યું હતું. મીનાક્ષી ગઢવી, આઝાદ ન્યૂઝ, દીવ.